નમસ્કાર મિત્રો, હું દિનેશ ને દિનેશ ગુજરાતી બ્લોગ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે જઈશું આપણે ગાંધીનગરથી 50 કિલોમીટર દૂર, અમદાવાદથી 75 કિલોમીટર દૂર, વિસનગરથી 10 કિલોમીટર દૂર, મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલું સરસ મજાનું કડા ગામ. અને કડા ગામમાં સરસ મજાનું અતિ પ્રાચીન અને સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે, સિદ્ધેશ્વરી માતાનું મંદિર. આજના વિડીયોમાં આપણે દર્શન કરીશું સધી માતાના, અને હું પણ તમને વિડીયોના માધ્યમથી આજે સધી માતાના લાઈવ દર્શન કરાવીશ. તો વિડીયોના સુધી બન્યા રહેજો. વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. નમસ્કાર મિત્રો, તો મિત્રો ફાઇનલી આપણે આવી પહોંચ્યા છીએ સિદ્ધેશ્વરી માતાજીના મંદિરે, એટલે કે સધી માતાના મંદિર કડા. મિત્રો, આ છે બંને બાજુમાં આવેલું નાનું એવું બજાર, જ્યાં તમને માતાજીના પૂજાપાનો સામાન એટલે કે શ્રીફળ, ચૂંદડી, અગરબત્તી અને મીઠાઈ જેવી અનેક વસ્તુઓ તમે અહીંયાથી મળી જશે. એની સાથે સાથે તમને અહીંયા જીવન જરૂરી વસ્તુઓ પણ અહીંયા સસ્તા ભાવે ખરીદી કરી શકો છો. હવે આપણે જઈશું મંદિરની અંદરની તરફ. મિત્રો, માતાજીના દર્શનના સમયની વાત કરીએ તો સવારે 5:30 થી રાત્રિના 9 વાગે સુધી તમે માતાજીના દર્શન કરી શકો છો. મિત્રો, અહીંયા સુખડીનો પ્રસાદ પણ અહીંયા મળે છે. મિત્રો, હવે આપણે આવી પહોંચ્યા છીએ મંદિર પરિસરની અંદર, અને આ છે માતાજીની ઐતિહાસિક અને પ્રાચીન રાયણનું ઝાડ, જે એકદમ સૂકું હતું અને માતાજીએ લીલુંછમ કરીને પરચો પૂર્યો હતો. મિત્રો, આજે આ વિશાળ વિસ્તારમાં ફેલાયેલ આ રાયણના ઝાડે મંદિરને પણ ઢાંકી દીધું છે, અને આ રાયણના થડમાં જ બિરાજમાન છે શ્રી સિદ્ધેશ્વરી માતાજી, એટલે કે સધી માતા. મિત્રો, આ છે અતિ પ્રાચીન અને સુપ્રસિદ્ધ શ્રી સિદ્ધેશ્વરી માતાજીનું લીલી રાયણવાળું અતિ ભવ્ય મંદિર. મિત્રો, મંદિર પરિસરમાં વિડીયો ઉતારવાની મનાઈ હોવાથી હું તમને ફોટોના માધ્યમથી માતાજીના લાઈવ દર્શન કરાવી રહ્યો છું. તો બોલો શ્રી સિદ્ધેશ્વરી માતાજીનો જય. તો મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા છીએ સધી માતાના મંદિરે, અને સધી માતાના દર્શન કરી લીધા છે, અને મારી સાથે જે અત્યારે આવેલ પૂજા પણ દર્શન કરી લીધા છે. અહીંયા સરસ મજાના બે અંદર મંદિર પરિસરના અંદર સરસ મજાના અહીંયા ટેબલ અને બાકડા મૂકવામાં આવ્યા છે. અહીંયા સુખડીનો પ્રસાદ અહીંયા તમે શાંતિથી આરામથી અહીંયા બેસીને લઈ શકો. તો એ આવે છે મેસેજ, અને એક્ઝેટ અહીંયા છીએ, અને સામે તમે જોઈ રહ્યા છો એ મંદિર છે. તો મિત્રો, આ છે સધી માતાનું મંદિર, ને આ ઉપર તમે જોઈ રહ્યા છો લીલી રાયણ. દર્શને આવતા ભક્તો માટે મંદિર પરિસરની બાજુમાં ઠંડા પાણીની પરબની પણ સગવડ કરવામાં આવી છે, જે આપ વિડીયોમાં જોઈ રહ્યા છો. મિત્રો, મંદિરની એકદમ સામે જ ખૂબ જ સરસ મજાનો અહીંયા સિદ્ધેશ્વરી ફળવળ પાર્ક પણ બનાવવામાં આવ્યો છે, જ્યાં તમે તમારા બાળકોને અલગ અલગ રાઇડ્સની મજા કરાવી શકો છો. અહીંયા તમે 20 રૂપિયાથી માંડીને 50 રૂપિયા સુધી અલગ અલગ રાઇડ્સની મજા માણી શકો છો. Thank you.
ફાઇનલી આપણે દર્શન કરીને બહાર અહીંયા સરસ મજાનો એક ફન વર્લ્ડ પાર્ક બનાવવામાં આવ્યો છે ત્યાં આવ્યા છીએ અને ત્યાં પણ સાયલે સરસ મજાની રાઈડની મજા માણી દર્શન કરી લીધા બેટા અને મજા આવી ગઈ તો બસ હું અને સાહિલ અત્યારે ફંડવર પાર્કમાં અહીંયા સરસ મજાનું આવી ગયા છીએ અને તમે પાછળ જોઈ રહ્યા છો અહીંયા સરસ મજાનું સધી માતાના મંદિરની એક્ઝેક્ટ સામે અહીંયા પાર્ક બનાવવામાં આવ્યો છે ત્યાં નાના નાના છોકરાઓને રમવા માટેના અહીંયા સાધન મૂકવામાં આવે તમે પાછળ વિડીયોને જોઈ રહ્યા છો મિત્રો આ તો સધી માતાનું મંદિર અને મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ઇન્ટરેસ્ટિંગ અને જાણકારી રૂપ અને ધાર્મિક સ્થળોના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ